સેવા અંતર એમકા પોતે પોતાની જાતે આપ ખોયા ઉતા એમકો ફસાયલો આવે આત્મા આત્મા પોતે સચ્ચિદાનંદ અનંત સચ્ચિદાનંદ છે ને મુક્ત સ્વતંત્ર છે એમકા પોતે આ પોતાની જાતે આપ ખોયા ઉતા એમ ફસાયલો આવે આત્મા પોતે સ્વતંત્ર ને મુક્ત છે સચ્ચિદાનંદ છે તો પોતે પોતાની જાતને જ આ ખોળિયામાં કેમ મૂક્યો છે ફસાયો કેમ છે પોતે પોતાની જાતને જ આ બંધાયો કેમ છે કે છે પોતે સ્વતંત્ર છે મુક્ત છે સચ્ચિદાનંદ સ્વરૂપ છે સ્વતંત્ર નથી પણ તમને કહ્યું આત્મા સ્વતંત્ર છે યોગ શાસ્ત્ર અને વેદ શાસ્ત્ર એવું કે છે યોગ શાસ્ત્ર વેદ શાસ્ત્ર એમ કે છે કે આત્મા સ્વતંત્ર છે ના સચ્ચિદાનંદ સ્વરૂપ છે પણ સ્વતંત્ર છે એવું કોણે કહ્યું સ્વતંત્ર નથી તેથી તો તેથી જ આવે સ્વતંત્ર હોય તો આપડે આપડે તરત મુક્તિ થઈ જાય વારે આ તો એવો બંધાયેલો છે તે તો સાંકળ લોળાની સાંકળ આવી જાડી હોત થી બંધાયો હોત તો આપણે વેલ્ડિંગ કરી કાપી નાખે પણ આ તો એવો બંધાયેલો છે કે જે તૂટી ના શકે શું કહ્યું એ સાંકળ કઈ જાત અધાતુ સાંકળી પરમાત્મા બંધી કયું પદ છે અધાતુ સાંકળી પરમાત્મા બંધીવાન અધાતુ સાંકળી પરમાત્મા બંધીવાન લખ્યું શું કે છે અધાતુ સાંકળીએ એ તો ભૌગોલિક સાંકળીએ આ પ્રકૃતિ ની સાંકળીએ સ્વતંત્ર કોષામાં વાંચી લાયા છે આવું જે પુસ્તકો એને સર્ટિફાઈડ કરેલું પુસ્તકો વાંચો છો કે બીજા અનસર્ટિફાઈડ પુસ્તકો વાંચો છો સર્ટિફાઈડ કરેલું છે પુસ્તક યોગ અને ઉપનિષદો એમ જ કે છે કે આત્મા તો સ્વતંત્ર જ છે કોઈ કહેતું નથી સ્વતંત્ર હોય તો મોક્ષ કરવાનો મુક્તિ નો માર્ગ જ કયો રહ્યો પછી તમારે એ ઉપનિષદે કહે તમે શું કા પુસ્તક બન્યો કહે તમારે શું જરૂર છે અહીંયા સ્વતંત્ર નથી તો બંધન માં છોડવા માટે તમે જન્મ્યા હતા બધા એમની જરૂરત શું હતી કરી એ ઉપનિષદો એ ઉપનિષદ ની જરૂર કરી પછી સ્વતંત્ર હોય તો સ્વતંત્ર તમને સ્વતંત્ર લાગે છે આત્મા નથી લાગતો એટલે તમારી પાસે આવ્યા નથી લાગતું એટલે તમારી પાસે આવ્યા જ છે આ તો શું વાંચ્યું હોય ને આજના લોકો ડિરેક્ટ લેંગ્વેજ ને ઇન્ડિરેક્ટ કરે એવા છે ને ઇન્ડિરેક્ટ ને ડિરેક્ટ કરી નાખે એવા છે એટલે આમનો કશું માનીને નોંધ ના કરવી માનીને નોંધ ના થાય નોંધ ના થાય સાંભળવું ખરું પણ નોંધ કરવી નહીં ઇન્ડિરેક્ટ ની વાત ડિરેક્ટ કરી નાખે શું થાય દશા ડિરેક્ટ ને ઇન્ડિરેક્ટ કરી નાખે તો અર્થ બદલાઈ જાય અર્થ બદલાઈ જાય બધું અર્થ બદલાઈ ગયા છે અનર્થ થયા છે શું થયું મોક્ષ તો જીવનો કરવાનો ને મોક્ષ તો જીવનો કરવાનો ને જે બંધાયેલો ત્યાંનો કરવાનો ના બંધેલો છે એ કોણ કે છે બંધેલો છે એ કોણ ભોગવે છે તે બંધન અવસ્થા ભોગવે છે એ બંધેલો પર્ટિક્યુલર નેમ શું પર્ટિક્યુલર નામ શું એનું કે છે બંધન અવસ્થા કોણ ભોગવે છે જીવ ભોગવે છે જીવ જ ભોગવે છે તમે ભોગવતા નથી તમે એટલે સર્વનામ થયું કે છે તમે એટલે સર્વનામ થયું ત્યાં કોણ ભોગવે છે જીવ તમે તમે જોયા કરો છો તમે જાતે શોધી શું કે છે
મળે બરો ને હું ભોગવું છું, હું ભોગવું છું એમ કહો. હું એટલે કોણ? એ હું એટલે કોણ કે છે દાદા? એ સવાલ રહ્યો. એ અહંકાર અહંકાર એ જીવ નું સ્વરૂપ જ છે ને. જીવ ને તો બાજુ એમ કહો, જીવ ને શું લેવા? જીવ તો વસ્તુ જ નથી ને, એ તો વિશેષણ છે. જીવ આત્મા નું, જીવાત્મા વિશેષણ છે. આત્મા નું વિશેષણ છે કે ભાઈ આવો અહંકાર હોય તો જીવાત્મા અહંકાર ખલાસ થઈ જાય, એટલે અંતરાત્મા અને પછી પરમાત્મા થાય. તો અહંકાર ઓછો થઈ જાય, પોતાના સ્વરૂપ ભાન થાય, એટલે અંતરાત્મા થાય, અંતરાત્મા થઈ પરમાત્મા થાય. તો આગળ દોડે છે મોટર માં અંબે કે છે શું કહ્યું? કેમ કે આણંદ પહોંચે, આણંદ પહોંચે મને કેવા દાદા છું. સમજી આપડે ડોલ દે છે કોથળ બચારા, મહેનત કરી મજૂરી કરી ને આવું આ જીવો આજના જીવો ને આવું. અમે તો એના લખણ જોઈએ કે આ લખણ કયો થયો, તો લખણ પરથી ભવિષ્ય બાકી શું કે આમાં આવું થશે, આ કોથળામાં ખાલી થઈ જવાનો, આ કોથળાવાનો ભરાવાનો ઉપર મોડું બધું છે માટે. તો અમે કયો આમાં બંધકીડ કર્યા કરીએ? અમે બંધકીડ કરીએ ચાર પાર આવે, ચાર પાર આવે. લોક ભૂલ કરે ભોંસગીડ શું કરું? તો લોકો ને શું જાય? ભોંસગીડ કરનાર નું જાય. તો એક ડોક્ટર, એક વૈદ ઉપચાર હતો બહુ સારા ને સારો. એક પેશન્ટ ગયો, એ પ્રવીણભાઈ જેવો, કે છે સાહેબ મારો દવા આપો અને રોગ કાઢો, કે છે નિદાન થયું. ત્યારે કે છે બીજું કશું છોડવાનું નહીં, તું મરતું એકલું ના ખાઈશ જરાય. તો એટલે પછી દવા સરસ આપી, અઠવાડિયામાં તો તને આઠવાની ગુણ દેખાશે કે છે, અને 15 દડામાં તો ખરાશ થઈ જશે. અઠવાડિયા સુધી દવા આપી પણ ફેરફાર રામાય પડે ને. 15 દડા થયો તો ફેરફાર ના પડ્યો, મહિનો થયો ફેરફાર ના પડ્યો. એટલે વૈદ્ય જણાવે સારી મારી ભૂલ થઈ છે, નિદાનમાં ભૂલ થઈ છે, કે આ દવામાં કઈ ભૂલચૂક થઈ છે, કે પીનારની ભૂલ છે. તેના મનમાં એક ગળા ગળા કરીને જતો હશે, કહી ગયો ઘરમાં હરા ગેરા ગયેલા ત્યાં ભાઈ જમવા બેઠેલો, ભાઈ જમવા બેઠેલો તો એને થાળી જોઈ ને મેં આવડા આવડા 2 લીલા મરચા જોયા, મરચું ખાવાનું જ ના કર્યું, આવડા આવડા 2 લીલા મરચા જોયા. એટલે વૈદ નો પારો એકદમ ખસી ગયો, નાલાયક કઈ જાતનો માણસ છું, મને મને મૂર્ખ બનાવ્યો. તે એટલો બધો પારો ચડી ગયો, તન તો ઝાડપીડ થઈ ગયું. ઝાડપીડ નઈ, ક્યાં ઝાડપીડ થઈ જાય એ મરચા જોયો. એટલે તે પછી વૈદ ને મારા જેવા શું કે હું આ પેશન્ટ ગોડો થયો તેમ તૂફલા મરી ગયો. તે પેશન્ટ ઘોડો કાઢે તેથી મરવાની તને કઈ જરૂર હતી નહીં, પણ તો મરી ગયો. અત્યારે એવા કેટલાય મરી જાય છે, એટલે મરી જાય એટલે આમ દેહથી ના મરી જાય, પણ ભાઈ હા ભાઈ ક્રોધ એવો કરે નહીં તો ભાઈ ઘણું ઘણું ખુલ સાફ તળિયા સાહેબ કઈ નાખ્યું હોય. ક્રોધ એવો કરે બધું બાવી મળે, આ બાજુનો ભાગ જે હતો ને રમણીય ભાગ એ બાવી ખરાબ કરી નાખે. હું તો હાથ બરતો લઈને બેઠો ને, હું તો આવું કેવું પડે લખાણ મને છેતરે તેનો હતો ને, તું તારી જાતને છેતરી. એટલે લખાણ ઉપર હિસાબ કાઢીએ કે આ લખાણ ના આવા છે તે આવું થવાનું છે. દવાને દવાય તો કામ કરતી બંધ થઈ જાય છે મરચો આગળ. દવા જે એનો ગુણ બતાવવાનો તે શક્તિ આખી આ મરચા લીધે આવરે ખરાબ થઈ જાય છે. કેટલો હોશિયાર માણસ અને આવા હોશિયાર મરે તો મારી શી દશા થાય? ઘણા મરચા ખાય છે, હું ના કહું તો ખાય છે. અને હું જોઉં છું ઘરો, હું જાણું કે મને ખાવા મરચા નિરાંતે ખા.
તેમ છતાં એકડો ટકોર કરું હસતા હસતા કે મરચા બહુ ખાવા નહીં, અડશો નહીં, અડવા જેવું નથી. ના દાદા મારે છોડી દેવું છે, મારે છોડી દેવું છે, છોડી દેવું આવતો તે નથી. અમે ટકોર કરીએ જરા, એમાં મરચો ખાનારનો દોષ હતો કે વૈદનો? એ કહો તમે, તમને કોનો દોષ લાગે? અમારે આજે ચર્ચા થઈ હતી કે તમારામાં દોષ ના હોય તો બીજામાં દોષ જણાય નહીં. હા, અમારે બપોરે ચિંતા થતી, બીજો દેખાય નહીં એવું, બીજા લાખ દોષો તો દેખાય નહીં. પોતે જે છે તે દોષી થાય, બપોરે ચર્ચા કરી.